ધારી વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાએ ધારી તાલુકાના ગામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ગુજરાત વિધાનસભાની 8 પેટાચૂંટણી જાહેર થયેલ છે, જેમાં ધારી વિધાનસભાનો પણ સમાવેશ થતાં રાજકારણમાં ગરમાયું છે. તેવા સમયે ભાજપ કોંગ્રેસ દ્વારા એડીજેટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે ધારી તાલુકાના કોબડા ગામે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ વાસ્તેગાસ્તે સ્વાગત કર્યું હતું અને ધારી તાલુકાના કોબડા, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાએ લોકસંપર્ક કરેલ. આ તકે ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, નિલેશભાઈ કુંભાણી, પ્રદીપભાઈ કોટડીયા, દિનેશભાઈ સાવલિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહેલા અને આજની આ ભાજપની સરકાર શ્રી, ખેડૂતો, યુવાનોનો, મહિલાઓ સહિત લોકો નારાજ છે તેવું ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા દ્વારા જણાવ્યું હતું. ત્યારે હાલ લોકોમાં કોંગ્રેસ પર વધુ પ્રતિસાદ હોય તેવું હાલ દરેક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું છે. અશોક મણવર, ZSTV, અમરેલી.